ધોરણ પાંચ વિષય પર્યાવરણ આસપાસ આજે આપણે ત્રીજો પાઠ શીખશું પાઠ ત્રણ સ્વાદથી પાચન સુધી હવે આપણને ખબર છે કે આહારના છ સ્વાદ છે ગળ્યો ખારો ખાટો તીખો કડવો અને તુરો આ આહારના છ સ્વાદ જુદી જુદી ખાવાની વસ્તુઓ અને પદાર્થોમાંથી આપણે મેળવીએ છીએ તો આપણે જુદા જુદા સ્વાદ વિશે આગળ જોઈએ હેન્સી દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડી કહેવા લાગી માં હું આ કડવા કારેલા નહીં ખાવ મને ગોળ અને રોટલી આપો માએ હસીને કહ્યું તે સવારે રોટલી અને ખાંડ ખાતા હતા સરોજી હેન્સીને ખીજવી તો એક જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી હેન્સીએ તરત જ કહ્યું વસ્તુ આંબલી ચાટીને કંટાળી જાય છે હું સરત લગાવ કે આંબલીનું નામ સાંભળીને તરત તારા મોમાં પાણી આવી ગયું ને પાકકો મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉ છું હું કારેલા પણ ખાઉ છું સરોજે કહ્યું અને તેની માતા સામે જોયું તે બંને ખડખડાટ હસવા લાગ્યા આપણને કોઈ આંબલી ખાતું હોય તો તરત જ આપણને મોઢામાં પાણી આવી જાય છે ને કે હું આમ ખરોજે સરોજે હેનસીને કહ્યું ચાલ આપણે રમત રમીએ તું તારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ તારે છે એ કહેવાની સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા અને હેનસીના મોમાં મોંમાં મૂક્યા હેન્સીએ તરત જ જવાબ આપ્યો ખાટું લીંબુ તો આપણને ખબર પડી જાય કે આપણે લીંબુનો રસ મોઢામાં મૂકીએ તો આપણને સ્વાદની ખબર પડી જાય કે આ લીંબુનો રસ છે અને તે ખાટો છે પણ પણ થોડા ટુકડા લીધા તેની માતાએ સૂચન કર્યું તે ભૂકો કરી દે નહી તો તને ખબર પડી જશે કે તે શું છે સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો પણ હેન્સીએ સહેલાઈથી અનુમાન કરી લીધું તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી હેનસીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી સરોજે કહ્યું હવે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કહે હેંસી વ્યાકુળ હતી તે થોડું કડવું સહેજ ખારું અને થોડું ખાટું છે મને એક ચમચી વધારે આપો સરોજે બીજી એક ચમચી કારેલા લીધા હેનસીની આંખો ખોલી અને કહ્યું આ રહ્યું દેખા હેનસી હસી હા હજી વધારે આપો હવે આપણે આ બધી વસ્તુઓ વિશે ચર્ચા કરવાની છે લખ્યું છે ચર્ચા કરો અને લખો આંબલીનું નામ સાંભળી સરોજના મોમાં પાણી આવી ગયું કઈ વાનગીઓનું નામ સાંભળતા જ તમારા મોમાં પાણી આવે છે તમને ભાવતી પાંચ વસ્તુઓની યાદી બનાવો અને તેમના સ્વાદ સમજાવો તો આપણને કોઈ ગુલાબ નું નામ બોલે તો આપણને ગુલાબ જાંબુનું નામ સાંભળતા જ તરત મોંમાં પાણી આવી જાય છે આ ઉપરાંત કોઈ ભજીયા બનાવતું હોય તો આપણને તરત જ ભજીયાની સુગંધ આવે અને સુગંધ આવે અને તરત જ બીજું કોઈ આંબલી ખાતું હોય તો કોઈને આંબલી ખાતા જોઈને પણ આપણા મોંમાં પાણી આવી જાય છે હવે કે છે કે તમને ભાવતી પાંચ વસ્તુ આપણને દાખલા તરીકે પાણીપુરી ગુલાબજાંબુ ચોકલેટ પનીરનું શાક કેરીનું અથાણું વગેરે હવે છે કે તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો કેમ તો કે હા મને જુદો જુદો સ્વાદ ગમે છે જુદા જુદા પ્રકારના સ્વાદ વાળો ખોરાક ખાવાથી ખાવા પ્રત્યેની રુચિ જળવાઈ રહે છે સરોજે લીંબુના રસના થોડા ટીપા હેન્સીના મોમાં મૂક્યા શું તમને લાગે છે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ તો કે હા લીંબુના રસના થોડા ટીપા મોમાં મૂકવાથી આપણે તેનો સ્વાદ પારખી શકીએ છીએ કારણ કે તે રસ ખૂબ ખાટો હોય છે જો કોઈ તમારી જીભ પર ફરિયાળીના થોડા દાણા મૂકો તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કેવા સક્ષમ છો કેવી રીતે તો તો આપણને છે કે જો કોઈ તમારી તમારી પર વરિયાળીના થોડા બીજ મૂકે શું તમે આંખો બંધ કરીને તે કેવા સક્ષમ છો કેવી રીતે ના મારી જીભ પર વરિયાળીના થોડા દાણા મૂકે તો હું આંખો બંધ કરીને તે વરિયાળી છે તેમ કહી શકું નહીં કારણ કે વરિયાળી જીભ પર મૂકવાથી ઓગળતી નથી તેથી તેને ચાવવામાં આવે તો તેનો લાડ રસ ભળે અને તેનો સ્વાદ આપણે અનુભવી શકાય છે પછીનો પ્રશ્ન છે કે હેન્સીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી શું તમે કેટલીક વસ્તુઓને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો આ વસ્તુઓ કઈ છે હેંસી એ તળેલી માછલીને તેની સુગંધ થી ઓળખી હા હું પણ કેટલીક વસ્તુઓને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધ થી ઓળખી શકું છું જેવી રીતે ભજીયા ડુંગળીનો કચુંબર લસણની ચટણી રસોડામાં શીરો બનતો હોય તો તરત જ આપણને સુગંધ આવી જાય છે કે શીરો બને છે શીરો

મે મારા હાથ થી નાક બંધ કર્યું એટલે મમ્મીએ મારા મોમાં દવા આપી અને સહેલાઈ થી દવા પેટમાં ઉતરી ગઈ ઘણીવાર દવા ની સુગંધ થી આપણને દવા ભાવતી નથી અને આપણને એમ થસે મને ક્યાંક ઉલ્ટી થશે તો આપણને ઉલટી થવાનો ભય રહે છે આથી નાક બંધ રાખવાથી બંધની ખબર પડતી નથી